તો રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે ગઈકાલે માત્ર એક જ દિવસમાં સ્વાઇન ફ્લૂના કારણે પાંચ લોકોના મોત નીપજ્યા જેમાં રાજકોટ અને સુરતમાં સ્વાઇન ફ્લૂથી બેના મોત થયા છે સાથે કેતન હોમિયોપેથના એમડી છે કેતનભાઈ શું કહેશો આપ જે પ્રમાણે સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે લોકોમાં સાવચેતી આવે અને લોકોને કઈ પ્રકારે ખબર પડશે કે તેમના સ્વાઇન ફ્લુનું જે અસર છે તે હવે વધી રહ્યું છે કે સ્વાઇન ફ્લુથી ડરવાની જરૂર નથી સાવધ રહેવાની જરૂર છે સ્વાઇન ફ્લૂ એક વાયરસ જ છે જે બીજા વાયરસ રોગ થાય છે એ રીતે જ થાય છે પણ આની સ્પીડ વધારે છે એટલે એમાં જોખમ રહેલું છે અગાઉ પણ જોયું હશે કે જ્યારે પણ સ્વાઇન ફ્લૂ થયા છે ત્યારે હોમિયોપેથિક માટે લોકો ઘણા બધા એક્ટિવલી લેવા તૈયાર થયા છે હોમિયોપેથિક સિસ્ટમ એ રેજિસ્ટન્સ પાવર ઇમ્યુનિટી પાવરમાં માને છે જ્યારે પણ આપણે કોઈ વસ્તુથી ડરી જઈએ છીએ ત્યારે આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ જાય છે અને રોગ ના થવાનો હોય તો પણ થઈ જતો હોય છે હોમિયોપેથિકમાં પ્રિવેન્ટિવ દવાઓ બહુ જ સરસ છે સીસીઆરએચ જે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ હોમિયોપેથી છે જેણે જાહેર કર્યું છે કે આર્સેનિક આલ થર્ટી પાવરની દવા રોજ એક ડોઝ ત્રણ દિવસ માટે લેવામાં આવે તો સ્વાઇન ફ્લૂથી પ્રિવેન્ટ થાય છે આ વસ્તુ સીસીઆરએચે કીધેલી છે આ સિવાય હોમિયોપેથિકમાં એવી ઘણી દવાઓ છે કે જે તમારી ઇમ્યુનિટી વધારે છે તમારો રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો તમને કોઈ રોગ નહીં થાય અને કદાચ તમને સ્વાઇન થઈ પણ ગયો તમે કોઈ ઇન્ફ્લુએન્જાથી પીડાયા પણ ખરા ત્યારે પણ અમારી પાસે એવી સારી દવાઓ છે કે જેથી એનો પીરિયડ છે એ શોર્ટ થઈ જાય છે જેમ ડોક્ટર સાહેબે કીધું કે એનું સેકન્ડ સ્ટેજ કે થર્ડ સ્ટેજ ત્યાં સુધી રોગ જશે જ નહીં ઘણી વાતે ખબર જ નથી પડતી અમારી જોડે ક્યારેક પેશન્ટ આવે છે એ કદાચ સ્વાઇન ફ્લૂનો પણ હશે પણ અમારી ટ્રીટમેન્ટ લઈને સાજો પણ થઈ જાય ત્યારે ખબર નથી પડતી કે સ્વાઇન ફ્લૂ ટ્રીટ પણ થઈ ગયો એટલે હોમિયોપેથિકમાં ખૂબ જ સારી દવાઓ છે પણ હું એક ચોક્કસ વસ્તુ કહીશ કે વોટ્સએપ કે જે સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફરી રહ્યા છે તે જોઈને કોઈ દવા ના લેવી જોઈએ કારણ કે એક જ દવા આખા ભારતમાં લાગુ નથી પડતી હોતી એક ઇન્ફ્લુએન્જમ નામની દવા હોમિયોપેથિક છે એ લોકો લઈને ઘરે ઘરેથી અમારા ત્યાં સ્ટોર ઉપર કે ડૉક્ટર્સ પાસે દવા લેવા આવતા હોય છે પરંતુ અમારી દવાનું સિલેક્શન એરિયા પ્રમાણે વાતાવરણ પ્રમાણે અને દર્દીના સિમ્ટમ્સ ઉપરથી નક્કી થતું હોય છે માટે એટલું ચોક્કસ કહીશ કે ક્યારે સ્ટોર ઉપર જઈને કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ દવા ના ખરીદવી એના માટે તમારે નિષ્ણાત ડૉક્ટરનો જ સલાહ લેવી જરૂરી છે અને બી બે ત્રણ દવાના હું નામ આપીશ એક ડલકામારા જે અત્યારનું ભેજવાળું વાતાવરણ છે ત્યારે ડલકામારા નામની દવા ખૂબ જ ઇફેક્ટિવ થાય છે એક યુપેટોરિયમ પર્ફોરેટમ નામની હોમિયોપેથિક દવા છે જેથી કરી વખરે સાથે કેતનભાઈ જો વાત કરવામાં આવે તો વ્યક્તિના નિદાનથી લઈ સારવાર હોમિયોપેથિકમાં કયા પ્રકારની નિદાન બાદની સારવાર આપવામાં આવે છે કેટલા સમય સુધી આપવામાં આવે છે અને કેવી રીતે રહે છે સૌથી પહેલા તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જેમ સાહેબે વાત કરી તો પહેલા આપણે વિચારવું જોઈએ કે કોને આ થવાની શક્યતા છે જે બીમાર છે કિડનીના ડિઝીઝ છે હાર્ટના ડિઝીઝ છે એ સિવાય સિક્સટી ફાઈવથી ઉપરના લોકો છે અને જે બાળકો છે આ લોકોને થવાની શક્યતા વધારે રહી છે તો સૌથી પહેલાં તો આપણે સાવચેત રહેવું જોઈએ ફરી ઇમ્યુનિટીની વાત કરું તો એ જે યોગા દ્વારા એક્સરસાઇઝ દ્વારા પૂરતી ઊંઘ દ્વારા પૂરતું પ્રવાહી લેવાથી આપણું ઇમ્યુનિટી વધતી હોય છે એક નાગરિક તરીકે આપણી પોતાની ફરજ છે કે જ્યારે ખરેખર આપણા બાળકને કે આપણને સ્વાઈન ફ્લૂ કે કોઈ પણ શરદીના લક્ષણો દેખાય તો આપણે આપણા બાળકને સ્કૂલે ના મોકલવું જોઈએ કારણ કે જ્યારે પણ સાહેબે કીધું એ રીતે છીક ખાય છે ત્યારે એના વાયરસ હજારો લાખો વાયરસ કે એ હવામાં છૂટતા હોય છે ત્યાંથી બીજા બાળકને જેમ લાગવાની શક્યતા વધતી હોય છે એરથી ટ્રાન્સલેટ ટ્રાન્સલેટ થતો આ રોગ છે માટે એ રોકવો જોઈએ આપણી પોતાની ફરજ છે ઉંમરવાળા લોકોએ પણ બહાર જવાનું ટાળવું જોઈએ હવે તહેવારોની સિઝન આવી રહી છે રક્ષાબંધન હોય કે મેળાની સિઝન હોય ત્યારે કે મંદિરોમાં તો આ વખતે આપણે ખાસ સાવચેતી રાખવી જોઈએ અને ઇમ્યુનિટી જળવાય એ માટે અને પ્રિવેન્ટિવ ડોઝ લેવા જોઈએ એ પણ એટલું જ જરૂરી છે